हेलो फ्रेंड्स, केम छो बधा? मजा में छो ने? हूँ छू प्रियंका राणा। आज आपणो टॉपिक छे बाळकों माटे सेरेलेक। सेरेलेक एटले शू? सेरेलेक बाळक ने अपाय के ना अपाय, अने क्यार थी अपाय, एटले के केटला महीना थी सेरेलेक केवी रीते आपूं, केटला प्रमाणनी अंदर आपूं, तैयार लावूं के पछी घरे बनावूं। बाळकों माटे छे ने बहु ज बधा क्वेश्चन होय छे मम्मीना। तो सेरेलेक रिलेटेड जेटला पण क्वेश्चन्स छे ने ए बधा आजे आपणे अहीं सॉल्व करवानो ट्राई करीश। हूँ मारा एक्सपीरियंस प्रमाणे मारा बाळकने जेवी रीते सेरेलेक आप्युं हतुं, जेवी रीते इंट्रोड्यूस कर्युं हतुं, एनो हूँ तमने एक्सपीरियंस शेर करवा माँगू छूँ। अने सेरेलेक हेल्धी पण बहु ज होय छे, तो दरेक માતાએ હું તો કહું છું ઘરે જ બનાવવું જોઈએ। તો આઈ હોપ કે તમને લોકોને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે। તો ચલો શરૂઆત કરી લઈએ આપણે। સૌથી પહેલો તો એ થાય કે સેરેલેક એટલે શું। સેરેલેકનું ગુજરાતી મિનિંગ એવો થાય કે અનાજ। આપણે જે પણ દાળ ચોખા છે, ઘઉં છે, આ બધી વસ્તુઓને ભેગું કરીને આપણે જે મિશ્રણ બનાવીએ ને એને સેરેલેક કહેવાય અંગ્રેજીની અંદર। આટલો સિમ્પલ જ મિનિંગ છે। અત્યારે નવી નવી મોટી મોટી બ્રાન્ડ બધી બની ગઈ છે ને એ બધું લખે છે કે સેરેલેક વેટ ગેઇન, સેરેલેક ને બધું, પણ અનાજ અને દાળ ચોખાને બધું તમે મિક્સ કરીને ખાવાના છો તો વજન વધવાનું જ છે ને, એ હેલ્ધી જ છે, એની અંદર કંઈ કરતાં કંઈ આડઅસર નથી જ થવાની। તો હવે બીજો ક્વેશ્ચન જોઈ લઈએ કે સેરેલેક બાળકોને અપાય? હા, બાળકો માટે જ સેરેલેક હોય છે, અને હા મોટા પણ હવે તો ખાઈ શકે છે। હું તો શિવાંશનું ઘરે બનાવતી હતી ને તો થોડુંક હું પણ મારા માટે બનાવી દીધી હતી, એટલું ટેસ્ટી અને હેલ્ધી હોય છે। તો હા, બાળકોને સેરેલેક અપાય, તો સેરેલેક ક્યારથી અપાય બાળકોને અને કેટલા મહિનાથી? હવે આ કેટલા મહિનાથી છે ને એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે। મેં ગઈકાલનો જ એક વિડીયો બનાવ્યો હતો કે બાળકોને 6 મહિના સૌથી પહેલું શું આપવું ને કેવી રીતે ઇન્ટ્રોડ્યુસ કરવું। તમે જોઈ શકશો કે મેં વીક વાઇઝનો આખો એક શેડ્યુલ બનાવીને એક વિડીયો બનાવ્યો હતો કે 30 દિવસની અંદર બાળકોને કેવી રીતે જમવાનું આપવું, કેવી રીતે આપવાનું, બધી જ ડિટેલની અંદર ચર્ચા કરી હતી। તમને જો આ વિડીયો જોવો હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। તો બાળકોને કેટલા મહિનાથી આપવાનું એની ચર્ચા હું તમને કહું કે 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ કરવાનું હોય છે, કે સૌથી પહેલાં બાળકોને કોઈ પણ કોઈ ફૂડ ઇન્ટ્રોડ્યુસ કરો ને તો 3 દિવસ સુધી નવી વસ્તુ નહીં આપવાની। એ ગઈકાલના વિડીયોની અંદર મેં ચર્ચા કરી હતી કે 3 દિવસ થાય એ પછી જ ન્યૂ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી। તો હવે કેવી રીતે આપવાનું? તો 6 મહિનાનું થાય ને તો 6 મહિનાની અંદર તો ફ્રૂટ્સને વેજીટેબલ્સ જ વધારે આપવા, પછી 7મો મહિનો ચાલુ થાય તો કેવી રીતે આપવાનું? તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીશું કે ચોખા લેવાના, ચોખાનો લોટ ઘરે બનાવવાનો ને પછી એને પાણીની અંદર ઓગાળીને એનું સેરેલેક બનાવવાનું। આ એક હું એક્ઝામ્પલ આપું છું, તમે 1 બાય 1 જેવી રીતે બાળકોને ઇન્ટ્રોડ્યુસ કરશો ને અનાજ, એ પ્રમાણે તમારે મિક્સ કરતા જવાનું। પહેલાં ચોખા આપ્યા, ચોખાનું સેરેલેક બનાવીને આપ્યું, એ પછી તુવેરની દાળ લીધી, તુવેરની દાળ બરાબર। હવે તુવેરની દાળ પણ એને 3 દિવસ સુધી સળંગ આપી, એનાથી એને કંઈ કરતાં કંઈ જ આડઅસર નથી થતી। તો પછી તમે ચોખા અને દાળનું કમ્બાઈન કરીને એક સેરેલેક બનાવી શકો છો। આવી જ રીતે પછી મગની દાળ, આ અલગથી એને ઇન્ટ્રોડ્યુસ કરવાની, 3 દિવસ સુધી રાહ જોવાની કે મગની દાળથી એને કંઈ પણ સાઈડ ઇફેક્ટ થાય છે કે નહીં, જો થાય તો એને અવોઈડ કરવાની, ને જો ના થાય, એને કંઈ પણ એલર્જી ના થાય, તો પછી આ 3 વસ્તુને ભેગી કરવાની। અંદાજો આવી ગયો ને કેવી રીતે છે? ચોખા છે, તુવેરની દાળ છે, મગની દાળ છે, મસૂરની દાળ, પછી ઘઉંના ફાળા, આ દરેક વસ્તુઓ 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ તમારે એક વસ્તુ એક વખતમાં સવારના ટાઈમે ઇન્ટ્રોડ્યુસ કરવાની છે। 3 દિવસ સુધી બાળકોને જો કોઈ પણ એલર્જી ના થાય, કંઈ કરતાં કંઈ આડેસર ના થાય, તો એ વસ્તુને બીજી વસ્તુ જોડે કમ્બાઈન કરવાની। આઈ હોપ કે તમને લોકોને અંદાજો આવી ગયો છે કે કઈ રીતે સેરેલેક આપવો બાળકોને। હવે સેરેલેક કેવી રીતે બનાવવું? તો આનો આખો પૂરેપૂરો વિડીયો મારી ચેનલ ઉપર તમને મળી જશે કે બાળકો માટે સેરેલેક ઘરે કેવી રીતે બનાવવું। તો બાળકો માટેનું સેરેલેક ઘરે જ હું તો કહું છું, બહારથી મેં અત્યાર સુધી મેં તો પરચેસ નથી જ કર્યું, ઘરે જ સેરેલેક બનાવતી હતી ને ઘરનું બનાવેલું જ બાળકને આપ્યું છે ને એને ભાવે પણ છે।
કેવી રીતે બનાવવું એની એક પ્રોસેસર છે, ને એને કેવી રીતે કૂક કરવું એટલે કે પાણી નાખવાનું, દૂધ નાખવાનું કેવી રીતે કરવાનું એની પણ એક અલગથી, તો બે વિડીયો છે મારી ચેનલ ઉપર કે ઘરે કેવી રીતે બધી દાળ ચોખા ભેગા કરીને બનાવવા ને પછી એને કૂક કેવી રીતે કરવાનું એનો પણ વિડીયો છે. તો એની અંદર પણ સ્વીટ આવે અને એક નમકીન આવે, તો એ બંને અલગ અલગ ટાઈપના સેરેલેક કેવી રીતે બનાવવા એનો પણ વિડીયો છે, તો એ તમે જરૂરથી જોજો, તમને ખૂબ જ હેલ્પફુલ થશે. હવે સેરેલેક કેટલું આપવું આ તમારા બાળક પર ડિપેન્ડ કરે છે. તમે 7 મહિના પછી એક ચોખાની કે દાળની ભેગી કરેલી વસ્તુ આપો તો થોડી ક્વોન્ટિટીમાં લેવાનું, 2-3 ચમચી આપવાની. પછી જો એના ટેસ્ટ ઉપર ડિપેન્ડ કરે છે કે એને ભાવે છે, એક વખત સ્વીટ આપવાનું, મીઠું આપવાનું તૈયાર કરો, બીજી વખત થોડીક હળદર મીઠાવાળી આપવાનો ટ્રાય કરો. તો આવી રીતે બાળકોને જેટલા ક્વોન્ટિટીની અંદર ભાવે એ ડિમાન્ડ કરે એટલા પ્રમાણની આપો. હું તો કહું છું સવારે અને સાંજે 2 ટાઈમ પણ તમે સેરેલેક આપી શકો છો. હવે એક ક્વેશ્ચન બાકી રહી ગયો કે કેટલા વર્ષ સુધી આપવું, કેટલા વર્ષ સુધી આપવું, આની કોઈ જ એજ લિમિટ નથી. મેં આઈ થિંક મારા શિવાંશને આઈ થિંક 2 કે 2.5 વર્ષ સુધી સેરેલેક આપ્યું છે, કારણ કે એને બહુ જ ભાવતું હતું અને હેલ્ધી પણ બહુ જ છે. તમે શીરો, ઘઉંના લોટનો શીરો બનાવો કે પછી રવાનો શીરો બનાવો, એની બદલે સેરેલેક છે એનું જે શીરા ટાઈપનું ગોળ નાખીને બનાવશો તો એને ભાવશે જ. જો મીઠું ભાવે તો મીઠાની અંદર ગોળ નાખીને બનાવવાનું, ને જો નમકીન લાગે તો હળદર કે જીરું નાખીને, એ તમે રેસીપી જોઈ શકો છો, એ રીતે પણ બનાવાય. તો બાળકોને સેરેલેક તમે જેટલા વર્ષ સુધી આપવા માગો ત્યાર સુધી આપી શકો છો, એ તમારા બેબી ઉપર ડિપેન્ડ કરે છે કે એને ક્યાર સુધી ભાવે છે ને તમે ક્યાર સુધી આપવા માંગો છો. તો બસ આટલા જ બેઝિક ક્વેશ્ચન્સ હતા સેરેલેક રિલેટેડ. જો આ ઉપરાંત પણ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય સેરેલેક વિશે, કંઈ પણ ના સમજણ પડતી હોય, તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી શકો છો, હું એનો આન્સર આપવાનો જરૂરથી ટ્રાય કરીશ. તો આ હતો મારો એક્સપિરિયન્સ સેરેલેક વિશેનો. તમારો જો કંઈ અલગ એક્સપિરિયન્સ હોય તો તમે પણ મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો. જો વિડીયો તમને હેલ્પફુલ થયો હોય ને તો તમે લાઇક કરવાનું ભૂલતા નહીં, ને પ્લીઝ મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, ને બીજા આવા પેરેન્ટ્સને પણ જરૂરથી શેર કરજો. નવા ટોપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.